નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મકવાણા હિતલ આપનો આ વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહેવાલ લેખનમાં મહત્વનો મુદ્દો લઈશું. SSCના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ. SSC એટલે ધોરણ 10 સેકન્ડરી જે આવે છે, ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ છે તે લેવાનો છે. તમને એવું પૂછાય પરીક્ષામાં કે તમારી શાળામાં SSCના વિદ્યાર્થીઓને વિદાય આપવામાં યોજાયેલા પ્રસંગને આલેખતો અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો. તો તમને અહેવાલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો મેં અગાઉ સમજાયેલી છે, તો પણ એક વખત હું સૂચનાઓ તમને યાદ અપાવી દઉં. અહેવાલ લેખન માટે આપેલા વિષયને બરાબર સમજવાનો છે. પ્રથમ, કાચી રૂપરેખા બનાવ્યા પછી પાક્કો અહેવાલ તૈયાર કરવાનો છે. ત્રીજી બાબત ધ્યાનમાં રાખવાની છે કે અહેવાલ લેખનમાં ઘટનાક્રમ જળવાવો જોઈએ, મહત્વની બાબતો રહી ના જવી જોઈએ. ઘટના કે હકીકત જેવી બની હોય તેવી જ જરાય અતિશયોક્તિ વિના 10-15 વાક્યોની મર્યાદામાં લખવાની રહેશે. અહેવાલ લેખનમાં તારીખ, સમય, સ્થળ, વ્યક્તિ વિશેષ વગેરેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો. ત્યારબાદ ઘટનાના વળાંક પ્રમાણે યોગ્ય ફકરા પાડવા જોઈએ. અહેવાલ લેખનની ભાષા શુદ્ધ, સરળ, સ્પષ્ટ, સુવાચ્ય અને આકર્ષક હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દાઓ તો તમને ધ્યાનમાં જ છે, પણ એક વખત ફરીથી મુદ્દાઓ સાંભળ્યા પછી હવે આપણે SSCના વિદ્યાર્થીઓનો જે વિદાય સમારંભ છે તેના વિશે સમજીશું અને અહેવાલ લખીશું. તો પહેલાં શું આવે છે? તારીખ. તમે જે તારીખે અહેવાલ લખો છો તે તારીખ તમારે લખવાની આવે છે જમણી બાજુ. અને ત્યારબાદ તમે અહેવાલ લખવાની શરૂઆત કરો છો ત્યારે જે તારીખ લખો છો તે જે તે બનાવની તારીખ લખવાની આવે છે. તો અહીંયા તમે 11/2/2016 રોજ 11 તારીખે તમે અહેવાલ લખો છો, માટે અહીંયા તમે સ્થળ લખ્યું છે આણંદ. સ્થળ કયું લખ્યું છે? આણંદ. 11/2/2016 રોજ SSCના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તારીખ 10/2/2016 રોજ શાળાના પ્રાર્થના ખંડમાં યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓનો સમારંભ કયા સ્થળે યોજવામાં આવ્યો હતો? શાળાના પ્રાર્થના ખંડમાં. જો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્થળ બતાવવામાં આવ્યું છે. આ માટે પુષ્પમાળાઓ અને આસોપાલવના તોરણો વડે પ્રાર્થના ખંડને સરસ રીતે શણગારવામાં આવ્યો હતો. પ્રાર્થના ખંડ હતો તેને ફૂલોથી અને આસોપાલવથી ડેકોરેટ કરવામાં આવ્યો હતો, શણગારવામાં આવ્યો હતો. કારણ કે SSCના જે વિદ્યાર્થીઓ છે, 10મા ધોરણના વિદ્યાર્થીઓ છે, તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. તમે જાણો છો કે કોઈ પણ શાળા હોય, પણ જ્યારે બોર્ડની પરીક્ષા આવવાની હોય એ પહેલાં બાળકોનો શાળામાં વિદાય સમારંભ યોજે છે. કારણ કે 10મા ધોરણથી તેનું માધ્યમિક શિક્ષણ ત્યાં પૂરું થાય છે. બીજો ફકરો જોઈશું. મુખ્ય મહેમાન, હવે વ્યક્તિ વિશેષની અહીંયા ઉલ્લેખ થયો છે, મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ શેઠ આવી પહોંચતા સૌએ તેમનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું. ઉષ્માભર્યું અભિવાદન એટલે કે ખૂબ જ હર્ષોલ્લાસથી મહેમાનશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રો અને પ્રાર્થનાથી વિદાય સમારંભ શરૂ થયો હતો. તમે કોઈ પણ ઘટના કે બાબત જુઓ, કોઈ પણ સારા કામની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવે છે, કોઈ પણ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવે છે. તમારા જે અમારા વર્ગ શિક્ષક શ્રી પ્રવીણભાઈ જોશીએ સ્વાગત પ્રવચન કર્યું. સ્વાગત પ્રવચન એટલે કે જ્યારે મહેમાનશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે અમારા જે વર્ગ શિક્ષક હતા, ક્લાસ ટીચર હતા પ્રવીણભાઈ જોશી,
તેમને થોડું પ્રવચન કર્યું, તેમના વિશે સારા શબ્દો કીધા. ત્યારબાદ વિદ્યાર્થીઓનું અને મહેમાનોનું ગુલાબના ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ અને મહેમાનોનું ગુલાબના ફૂલથી શું કરવામાં આવ્યું? સ્વાગત કરવામાં આવ્યું. કયા વિદ્યાર્થીઓનું? SSCના વિદ્યાર્થીઓનું, જેનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. અમારા આચાર્ય શ્રી ગોવિંદભાઈ પટેલે મહેમાનશ્રીનો ટૂંકો પરિચય આપ્યો. જે મહેમાનશ્રી હતા રમેશભાઈ શેઠ, તેમનો પરિચય અમારા આચાર્ય શ્રી શ્રી ગોવિંદભાઈ પટેલે આપ્યો. વિદ્યાર્થી મિત્રો, વિદાય સમારંભ યોજવાનું કારણ ખબર છે? કારણ એટલું જ છે કે કોઈ પણ બાળક જો શાળા છોડી તેનો અભ્યાસ પૂર્ણ કરે છે ત્યારે શાળા તરફથી, શિક્ષકો તરફથી તેને એવું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે કે તમે આગળ જ્યાં પણ જાઓ ત્યાં પ્રગતિના શિખરો સર કરો, અને તેને શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવતું હોય છે. પછીનો પેરેગ્રાફ જોઈશું. અમારા વર્ગના 4 વિદ્યાર્થીઓએ શાળા જીવનના પોતાના અનુભવો વર્ણવ્યા. જે 4 વિદ્યાર્થીઓ હતા SSCના, તેમણે પોતાના અનુભવો, શાળા દરમિયાન જે અનુભવ છે તે વર્ણવ્યા. જીવનનો સૌથી સુવર્ણ સમય એટલે શાળા જીવનનો સમય. તેમણે શાળામાંથી પ્રાપ્ત થયેલા સંસ્કારો જીવનભર જાળવી રાખવાનો પોતાનો સંકલ્પ, દ્રઢ નિશ્ચય જાહેર કર્યો. શાળા જીવન દરમિયાન થયેલી ભૂલો બદલ ક્ષમાયાચના કરી. વિદ્યાર્થી જીવનમાં ઘણી બધી ભૂલો, એટલે કે નાની મોટી એવી મસ્તી કરી હોય, કોઈક વાર એવી ભૂલ થઈ હોય, તો તે બદલ પણ તેમણે ક્ષમાયાચના કરી અને શાળામાંથી જે શીખવાડ્યું છે, જે શીખવા મળ્યું છે, તે આજીવન તે સંસ્કારોને જાળવી રાખવાનો સંકલ્પ જાહેર કર્યો. અમારા શિક્ષકોએ અમને SSCની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી અને સારા નાગરિક બનવાની શિખામણ આપી. મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ શેઠે વિદ્યાર્થી કાળને જીવનનો સર્વશ્રેષ્ઠ કાળ એમ જણાવ્યું. મુખ્ય મહેમાન શ્રીએ શું કર્યું? વિદ્યાર્થી કાળ જે છે, જે વિદ્યાર્થીનો સમય છે, તે જીવનનો સર્વશ્રેષ્ઠ કાળ છે તેમ તેમણે ગણાવ્યું. તેમણે અમને જીવન ઉપયોગી ઘણી બાબતોની માહિતી આપી. જીવનમાં ઉપયોગી એવી ઘણી બાબતોની વ્યવહારિક માહિતી મહેમાનશ્રીએ આપી. તેમની નીતિપરાયણ જીવન જીવવાનો અમને બોધ આપ્યો. તેમને નીતિથી, સત્યથી અને ઈમાનદારીથી, મહેનતથી જીવન જીવવાનો અમને બોધ આપ્યો, અમને શીખ આપી. અંતમાં અમારા આચાર્યશ્રીએ અમને આશીર્વાદ આપી કાર્યક્રમનું સમાપન કર્યું. કાર્યક્રમના અંતે સૌને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું. અમે આઈસ્ક્રીમ ખાઈને ભારે હૈયે શાળાની વિદાય લીધી. ભારે હૈયે શાળાની વિદાય લીધી એટલે કે શાળા જ્યાં તમે આટલા વર્ષો અભ્યાસ કર્યો હોય ત્યાં તમારી લાગણીથી તમે બંધાયેલા હોય, અને શાળા જીવન, ત્યાંના મિત્રો, શિક્ષકો, ત્યાંનું વાતાવરણ, ત્યાંથી આગળ નીકળવાનું છે, એટલે કોઈ પણ સ્થળેથી તમે બીજા સ્થળે જાઓ એટલે જૂના સ્થળની માયા હોય, માટે દરેક વિદ્યાર્થીનું હૃદય કેવું થઈ ગયું? ભારે થઈ ગયું, લાગણી વશ થઈ ગયું, અને ત્યારબાદ અમે વિદાય લીધી. તો વિદ્યાર્થી મિત્ર, તમે જોયું કે અહીંયા SSCના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. ત્યાંનું સ્થળ, સમય, ઘટના, વ્યક્તિ વિશેષ, જે પ્રમાણે ઘટનાક્રમને વળાંક અપાયા છે, ફકરા પાડવામાં આવ્યા છે, ત્યારબાદ વિદાય સમારંભનું સમાપન, આ દરેક વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખી અને આ અહેવાલ લખવાનો છે. તમારી નિબંધની નોટબુકમાં સારા અક્ષરે લખી અને દર વખતની જેમ ફોટા પાડી મને વોટ્સઅપ કરવાના છે. અને જે વિદ્યાર્થીઓ નથી લખતા તેને ખાસ સૂચના છે, ખાસ વિનંતી છે કે લખી અને મને હોમવર્ક સેન્ડ કરવાનું છે. અસ્તુ.